नमस्कार दर्शक मित्रों, हूँ हिमाली जोशी, महिला ने बाल विकास विभाग तरफ थी आप सबनु हार्दिक अभिवादन करू छू। आजना खास कार्यक्रम सशक्त किशोरी सुपोषित गुजरात ना आ खास एपिसोड में आज अपनी पास स्टूडियो में उपस्थित है दीकरियों शिक्षण अने एमा पण खास करीने जे शाळाए जे दीकरियों जती नथी तो एना माटे सरकारश्रीनी शू शू योजनाओ है एना विषेनी माहिती आपवा माटे अपनी पास खास उपस्थित है दर्शनाबेन सुथार जेवो कन्या केळवणी माटे समग्र शिक्षा अभियान हेठळ खूब कामगीरी करी रह्या छे। तो खास करीने दर्शनाबेन अमारा दर्शक मित्रों ने आप ए जणावो कि आजनो विषय पण आपणो ए छे कि दीकरीओमां शिक्षणनुं महत्व, तो केम शिक्षण केम जरूरी छे अत्यारे? हाँ हिमालीबेन, खूब आनंद थाय छे कि आवी सरस रीते आपणे त्यां आपणी साथे दर्शक मित्रों तरीके दीकरीओ अने वाली आपणी समक्ष आजे बैठा छे अने आपणे खूब सरस दीकरीओना शिक्षण पर सरकारनी अलग अलग योजनाओं ने एना उपर महत्व पर बात करवाना छीए। तो खास आपनी सामे ज अमे जे बे तज्ञश्री आजे आपनी सामे उपस्थित थया छीए त्यारे आपने नवाई लागशे कि दीकरीओनुं शिक्षणना अमारा अमने कोई आवी तक मळी हशे त्यारे अमे शिक्षण प्राप्त करी शके अने आ कक्षाए दीकरीओना शिक्षण माटे काम करी शके जे आप अहींया अमने बन्नेने जोई रह्या छो, राइट? तो दीकरीओने जो शिक्षित करवामां आवे छे तो समाजमां तो आपणे सांभळीए छीए कि एक दीकरी बे कूड़ता रहे कि दीकरी पोते ज्यारे भणेली छे तो एना जीवनना निर्वाहना अलग अलग जे निर्णयो लेवा छे एने पोताने कया कया केरियर पसंद करवा छे आ बधी समझ तो आवे ज छे, पण लग्न कर्या पछी पण पोताना परिवार माटेना निर्णयो लेवा अने साथे साथे एना बाळको माटेना पण कया कया व्यवसाय पसंद करवा ए बाळकोने पण पोते शिक्षणमां मददरूप थई शके छे अने शिक्षित दीकरी छे शिक्षित स्त्री छे तो समाज माटे पण एटली ज उपयोगी छे। एटले हिमालीबेन शिक्षणनुं तो ખૂબ જ મહત્વ છે દીકરીઓના શિક્ષણનું અને ખાસ કરીને એ પણ છે કે દીકરીઓ શિક્ષિત હશે વધારે ભણેલી હશે તો એ દીકરીઓ પોતાના પગભર થશે અને પોતાના નિર્ણય અને ખાસ કરીને જ્યારે આર્થિક સમાનતાની વાત કરીએ તો ખાસ કરીને દીકરીઓ એના માટે શિક્ષણ આપણે ખૂબ મહત્વનું ગણાવી શકીએ। બીજો એક પ્રશ્ન એ છે કે આપ તો સમગ્ર શિક્ષા અભિયાન સાથે જોડાયેલા છો અને કામગીરી કરી રહ્યા છો, તો સરકાર શ્રી શિક્ષણ માટે શું કરી રહી છે? ખાસ તો વાત કરીએ તો પહેલાં તો પહોંચની વાત કરીએ, પહોંચથી શરૂ કરીએ। એનો મતલબ કે એક્સેસ, કે બાળકો ઘરે છે, દીકરીઓ ઘરે છે તો ઘરેથી શાળાએ કેવી રીતે પહોંચવું એ પહેલો અગત્યનો મુદ્દો છે। તો શાળાઓ પહેલાં તો ઉપલબ્ધ છે કે કેમ, તો આપને સૌને ખબર હશે જ કે આપણા ગામમાં ધોરણ 1-5 અને 1-8ની શાળા એક અથવા 1-થી વધુ પણ છે, પણ મિનિમમ 1 તો છે જ। તો ધોરણ 1-8નું શિક્ષણ મને મારા ગામમાં જ મળે છે તો એ હું ખાસ એના માટે મારા ગામમાં જ જો શાળા ઉપલબ્ધ છે તો હું શાળાનો ચોક્કસ એમાં ઉપયોગ કરીને ધોરણ 8 સુધીનું શિક્ષણ તો અવશ્ય પૂરું કરીશ। અને આપ બધાને ખબર હશે કે શિક્ષણનો અધિકાર છે, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે તમામે તમામ બાળકોને 6-14 વર્ષના બાળકોને ધોરણ 1-8નું શિક્ષણ ફરજિયાત પૂર્ણ કરવાનું છે અને સરકાર એ મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો જે અમલમાં છે સરકારશ્રીનો એ અન્વયે ખૂબ સુંદર રીતે સરકારશ્રી દ્વારા શાળાઓની ઉપલબ્ધતા ખાસ સુનિશ્ચિત કરવામાં આવે છે। હવે આ થઈ ધોરણ 1-8ની, ધોરણ 9-12 માટે પણ સરકારશ્રી દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે। તો એના માટે શાળાથી જ્યારે ઘરથી શાળાનું અંતર જ્યારે વધુ છે 3 કિલોમીટરથી વધુ છે ત્યારે ઉચ્ચતર પ્રાથમિકમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, 5 કિલોમીટરથી વધુ છે ત્યારે માધ્યમિક કક્ષાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અને 7 કિલોમીટરથી વધુ જ્યારે ઉચ્ચતર માધ્યમિકની શાળા છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે। અને આપ સૌને ખબર હશે અને એનો આપ લાભ પણ લેતા હશો કે સરકારશ્રી દ્વારા આપણે ત્યાં જે બસ પાસની સુવિધા છે એ દીકરીઓ માટે ફ્રી હોય છે। તો આ રીતે જોવા જઈએ
तो आपणी ગામમાં જ ધારો કે સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા છે તો બહુ સારી વાત છે, જો નથી તો એ 5-7 કિલોમીટરની ત્રિજ્યામાં છે તો ત્યાં આપણે આ પ્રકારની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાનો ઉપયોગ કરીને શાળા સુધી પહોંચી શકીએ. એટલે આપણે નક્કી કરવું છે, વાલીએ નક્કી કરવું છે, દીકરીએ નક્કી કરવું છે કે મારે 12 ધોરણ સુધીનું શિક્ષણ અથવા તો 10 ધોરણ સુધીનું શિક્ષણ, ધારો કે એને કોઈ વ્યવસાયમાં જવું છે તો એટલીસ્ટ 10 ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કરીને પણ આગળના વ્યવસાય આઈટીઆઈઝમાં એ જઈને પોતાનું શિક્ષણ અથવા તો વ્યવસાય પસંદ કરી શકે. તો ખૂબ સુંદર સરકારશ્રી દ્વારા આ બધી અલગ અલગ જે માર્ગદર્શિકાઓ છે, મેં આપને જે 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 7 કિલોમીટરની જે બાબતો રજૂ કરી એ ભારત સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશનની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે નક્કી થયેલી છે. એ જ પ્રમાણે આપણા રાજ્ય સરકારમાં પણ તમામે તમામ સુવિધાઓ આપણા રાજ્યમાં પણ છે જ. આ બહુ સારી વસ્તુ છે કે જ્યારે દીકરીના શિક્ષણની સાથે સાથે તમે જેમ કીધું કે નજીકમાં જ અથવા તો અમુક કિલોમીટરના જ અંતરમાં શાળાઓ અને એની સાથે સાથે સરકારશ્રીની દ્વારા અપાતી સુવિધાઓ પણ છે, તો ખાસ કરીને અમારા દર્શક મિત્રોને એ આપ જણાવો કે શાળામાં બીજી કેવા કેવા પ્રકારની સુવિધાઓ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જી, બાળક જ્યારે દીકરી જ્યારે શાળામાં આવી ગઈ, રાઈટ, તો દીકરીઓ જ્યારે શાળામાં છે ત્યારે એને પૂરતું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય. આપ સૌને ખબર હશે કે શાળામાં જે શિક્ષકો છે એ ક્વોલિફાઈડ ટીચર્સ છે, ટેટ ટાટ પાસ છે, બરાબર, ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ છે, એટલે ક્વોલિફાઈડ ટીચર્સ છે જે દર વર્ષે તાલીમબદ્ધ પણ થતા હોય છે. સાથે સાથે અત્યારે સરકારશ્રીના જે ગુણવત્તાલક્ષી શિક્ષણ કાર્યક્રમ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અન્વયે શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધાઓ, કમ્પ્યુટર ક્લાસની સુવિધાઓ, એટલે કે જે પ્રાઇવેટમાં બાળકો સ્માર્ટ ક્લાસની મદદથી શિક્ષણ જે ટીવીની અંદર જે ભણી રહ્યા છે, સ્માર્ટ ક્લાસ જેને આપણે કહીએ છીએ કે જેમાં તમામે તમામ વિડીયો દ્વારા શિક્ષણ કે સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને શિક્ષણ, આ રીતે જે પ્રાઇવેટ શાળાઓમાં ફી ભરીને જે શિક્ષણ આપવામાં આવે છે એના કરતાં પણ વધુ સારું શિક્ષણ સરકારી શાળાઓમાં આપણે ત્યાં આપવામાં આવે છે. અને એના માટે ધોરણ 1-12ના ઈ કન્ટેન્ટ તૈયાર થયેલા છે. ઈ કન્ટેન્ટ એટલે કે જે ટેક્સ્ટબુકમાં જે વિષયવસ્તુ છે એ જ આપણને કમ્પ્યુટરમાં પણ જોઈ શકાય. એટલે આટલા મોટા ટીવી સ્ક્રીન પર અલગ અલગ જે, ધારો કે અલગ અલગ જે આપણે જે એક્ઝામ્પલ લઈએ કે વિજ્ઞાન વિષયમાં અલગ અલગ શરીરના તંત્રો ભણવા છે તો રુધિરાભિસરણ તંત્ર આપણે વિડીયોના માધ્યમથી એની અંદર જોઈ શકીએ. એટલે આ તો એક ઉદાહરણ આપું છું કે આવા ઘણા બધા વિષય વસ્તુઓ છે કે જે અલગ અલગ વિષયો આપણે સ્માર્ટ ક્લાસના માધ્યમથી શાળામાં ભણી શકીએ છીએ. સાથે સાથે એ તો છે જ, પણ ગણિત અને વિજ્ઞાન માટે સ્ટેમ લેબ, એલબીડી લેબ એટલે કે પ્રયોગના સાધનો દ્વારા શિક્ષણ અને વિષય અનુરૂપ અલગ અલગ શિક્ષકો, આ બધી જ સુવિધાઓ શાળામાં સુનિશ્ચિત કરવામાં આવે છે. તો દીકરીઓને પોતાના જ ગામમાં અથવા તો નજીકમાં જો આટલી સરસ શિક્ષણની સુવિધા હોય તો 100% શિક્ષણ માટે શાળાએ અવશ્ય જવું જ જોઈએ. ખૂબ સારી વાત છે કે અને આજના કાર્યક્રમના માધ્યમ થકી અમે પણ અમારા બંને વતી દર્શક મિત્રોની એક અપીલ છે કે જો આપના ગામમાં અથવા આપણા ઘરમાં અથવા તો આસપાસ જો જે પણ દીકરી શિક્ષણથી વંચિત હોય તો જેમ દર્શનાબેને કીધું એમ કે સરકારશ્રી તરફથી ખૂબ સારી સુવિધાઓ, એ લોકોના ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ સુવિધાઓ જો સરકારશ્રી મફતમાં દીકરી શિક્ષણ પાછળ વાપરી રહી હોય તો આપણે મહત્તમ દીકરીઓએ એનો ઉપયોગ કરવો જોઈએ. અને ખાસ કરીને વાલીઓએ પણ એમની દીકરી એમના નજીકની શાળા જેટલા ધોરણ સુધીની હોય તો એટલીસ્ટ એ ત્યાં સુધીનું એ શિક્ષણ પૂરું કરે એ ખૂબ જરૂરી છે. સાથે સાથે દર્શનાબેન એક એ પણ છે કે સરકારશ્રી દ્વારા શાળાની અંદર દીકરીઓ માટે કોઈ અલગ સુવિધા ઉપલબ્ધ કરાવી છે કે નહીં? હિમાલીબેન, શાળામાં દીકરીઓ આવી તો ગઈ પણ એને પૂરતું ગર્લ ચાઇલ્ડ ફ્રેન્ડલી એટલે કે દીકરીઓને ગમે તેવું વાતાવરણ શાળામાં છે કે કેમ એ પણ ખાસ સુનિશ્ચિત કરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે તરુણાવસ્થામાં દીકરીઓને જે તકલીફો પડતી હોય છે, એમનો માસિક સ્ત્રાવ સ્ટાર્ટ થતો હોય છે, બરાબર છે, તો એ પ્રકારની સુવિધાઓ શાળામાં છે કે કેમ? તો દરેક શાળામાં કન્યા અને કુમારના અલગ અલગ શૌચાલય છે, સાથે સાથે દીકરીઓ માટે શૌચાલયમાં પાણીની સુવિધા,
દરવાજા બરાબર બંધ થાય છે કે નહીં, આ તમામે તમામ બાબતો, અંદર પૂરતી લાઇટ છે કે કેમ, આ બધી જ સુવિધાઓ એ સુનિશ્ચિત કરવામાં આવે છે. અને હમણાંથી છેલ્લા 2 કે 3 વર્ષથી સરકારશ્રી દ્વારા જેમ જેમ અનુદાન ઉપલબ્ધ થાય છે એમ એમ દીકરીઓ માટે માસિક આરોગ્ય સંબંધી સ્વચ્છતાઓ એટલે કે પાણીની સુવિધા, હાથ ધોવાની સુવિધા, સેનેટરી પેડની સુવિધા, એના નિકાલની સુવિધા, સેનેટરી પેડની ઉપલબ્ધતા, આ બધા જ માટે પણ અનુદાનની જોગવાઈ કરીને ધીમે ધીમે આ પ્રવૃત્તિઓ પણ ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શરૂ થઈ ગઈ છે કે દીકરીઓ જ્યારે શાળામાં આવે છે ત્યારે એને કોઈપણ પ્રકારની ભૌતિક સુવિધાઓની બાબતમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે. સાથે સાથે દીકરીઓને શાળામાં ગરિમાયુક્ત માનભેર એને શિક્ષણ મળે, એની સાથે કોઈ એવો વ્યવહાર દુર્વ્યવહાર ન કરે એના માટે પણ શાળાઓમાં જાતીય સંવેદનશીલતા વધે એના માટે શિક્ષકોને તાલીમ અને જેન્ડર ઓડિટ જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. જેન્ડર ઓડિટ એવું છે હિમાલીબેન કે શાળામાં દીકરીઓને પૂરતી પ્રવૃત્તિઓમાં ભાગીદારી લેવાય છે કે કેમ, માત્ર દીકરાઓને જ બધી તકો મળતી હોય એવું તો નથી ને. દીકરીઓ માત્ર સફાઈની જ પ્રવૃત્તિઓ કરે અને જ્યારે મેદાનની પ્રવૃત્તિઓ અલગ અલગ છે રમતગમતની તો દીકરાઓને મળે. આ રીતે દીકરા અને દીકરી કોઈપણ પ્રકારના ભેદભાવ વગર શાળાઓમાં બંનેને સરખી સમાન તકો બધી જ મળે એ પ્રમાણેની બાબતો પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે દીકરીઓને શાળામાં આવવું ગમે, ભણવું ગમે અને પોતાનું શિક્ષણ પૂર્ણ કરવું ગમે એ પ્રકારનું વાતાવરણ શાળાઓમાં પૂરું પાડવામાં આવે છે. આ એક બહુ સારી વસ્તુ છે ને, ખાસ કરીને તમે જે કીધું જેન્ડર ઓડિટ, તો એ કદાચ બધા માટે નવો વિષય પણ હશે. અને સરકારશ્રી ખૂબ સંવેદનશીલતાથી એ મુદ્દા ઉપર પણ હવે કિશોર કિશોરીઓના મુદ્દા પર પણ ભાર મૂકી રહ્યા છે, એ બહુ જ સારી વસ્તુ છે. દર્શનબેન, ખાસ કરીને છોકરીઓ જે છે, કિશોરીઓ છે, તો એને આપણે વધારે સશક્ત કરવી હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? સાચી વાત છે. શિક્ષણની સાથે સાથે દીકરીઓ સશક્ત પણ બનવી જરૂરી છે. એ પોતે તરુણાવસ્થામાં અલગ અલગ મૂંઝવતા પ્રશ્નો છે, બાળ અધિકારો છે, દીકરીઓનું જાતીય સતામણી વગેરે થાય છે, તો એના માટેની અલગ અલગ એને સમજ હોવી જોઈએ કે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ ફ્રોમ સેક્સ્યુઅલ અબ્યુઝ, કે અલગ અલગ જે સરકારશ્રીની સુવિધાઓ છે, અલગ અલગ ચાઇલ્ડ હેલ્પલાઇન છે, એનું પોષણ છે, એનું આરોગ્ય છે, આ બધી જ બાબતોથી એને અવગત કરવા માટે આખો જાણભણી કાર્યક્રમ છે જે એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ છે, એ અન્વયે અલગ અલગ વિભાગોના તજજ્ઞો દ્વારા શાળાઓમાં તાલીમ આપવામાં આવે છે કે જેથી ખાલી દીકરીઓ નહીં પણ તમામ તરુણ અને તરુણીઓ બધાને આ પ્રકારના સેશન અઠવાડિયામાં એકવાર આયોજન થતા હોય છે, જેમાં આપને મેં હમણાં જે મુદ્દાઓ કીધા એ અલગ અલગ વિષયો ઉપર તાલીમ આપવામાં આવતી હોય છે, જેથી બાળકો પોતે પણ પોતાને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આ સેશન દ્વારા મેળવી શકે. સાથે સાથે દીકરીઓને સશક્ત થવું પણ એટલું જ જરૂરી છે. આપણે અલગ અલગ ન્યૂઝ પેપરમાં અને દીકરીઓ સાથેના દુર્વ્યવહારના કિસ્સાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે દીકરીઓ પોતે જ પોતાનું રક્ષણ કરી શકે, સેલ્ફ ડિફેન્સ કરી શકે એના માટે સરકારશ્રી દ્વારા સ્વરક્ષણ તાલીમના સેશન પણ શાળાઓમાં થતા હોય છે. તો અલગ અલગ જે જિલ્લાની આવી આ પ્રકારની સંસ્થાઓ જે કામ કરે છે એ શાળાઓમાં દીકરીઓને, ધોરણ 6 થી 12ની દીકરીઓને મફત સ્વરક્ષણ તાલીમ એટલે કે અલગ અલગ સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ શીખવતા હોય છે કે જેથી દીકરીઓ શાળાએ આવતા જતા અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ એની સાથે કોઈપણ દુર્વ્યવહાર થાય તો એ પોતાને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે એના માટે પણ તાલીમ આપવામાં આવતી હોય છે. એટલે દીકરીઓને પોતાના તરુણાવસ્થામાં થતા ફેરફારો વિશેની અલગ અલગ માહિતી, સાથે સાથે એનું શારીરિક સશક્તિકરણ થાય તે બાબતે પણ અલગ અલગ એને આપણે તાલીમ આપતા હોઈએ છીએ. એની સાથે સાથે આ તો આપણે ચર્ચા થઈ કે સરકારશ્રીની શું યોજનાઓ છે, શાળામાં શું સુવિધાઓ છે, એની સાથે સાથે કદાચ સમગ્ર શિક્ષા દ્વારા કમ્યુનિટી મોબિલાઇઝેશન માટેની પણ જુદી જુદી પ્રવૃત્તિઓ થઈ રહી છે, તો એ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે? સાચી વાત છે, જેમ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ, સમુદાય સાથે વાત કરી રહ્યા છીએ, દીકરીઓ સાથે વાત કરી રહ્યા છીએ, એવી રીતે અમારા દ્વારા, સમગ્ર શિક્ષા દ્વારા દર 26મી જાન્યુઆરીએ સરકારશ્રી પ્રધાનમંત્રીશ્રીના જે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ છે એને વેગ આપવા માટે
26મી જાન્યુઆરીએ આપણા રાજ્યમાં દીકરીની સલામ દેશને નામ ખૂબ સુંદર કાર્યક્રમ ઉજવવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા મન કી બાતમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરેલ હતો. જેમાં શું કરીએ છીએ તો જેના ઘરે દીકરી અવતરી છે એ માતાઓને પ્રથમ હરોળમાં બેસાડીને સન્માન કરવામાં આવે છે આટલા મોટા કાર્યક્રમમાં. સાથે સાથે જે ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે એના દ્વારા આપણે ધ્વજારોહણ કરાવીએ છીએ. આ ખૂબ મોટી તક છે, આપણને કોઈને આ પ્રકારની તક અત્યારે મળી નથી. પણ જે ગામની સૌથી વધુ ભણેલી દીકરી છે એ ધારો કે બારગામ પણ રહેતી હશે તો એને પત્ર લખીને બોલાવવામાં આવે છે અને એની પોતાની શાળામાં જ્યાં એણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું છે એ શાળામાં એના દ્વારા ધ્વજારોહણ કરાવવામાં આવે છે. એ ખૂબ ગૌરવપ્રદ બાબત છે અને આ કરવાથી સમાજમાં ગામમાં એટલો મોટો મેસેજ જાય છે કે દીકરીઓનું શિક્ષણનું કેટલું મહત્ત્વ છે કે જેના ઘરે દીકરી અવતરી છે. અત્યારે એવું કહેવામાં આવે છે કે મને દીકરો જોઈએ દીકરો જોઈએ, પણ દીકરી અવતરી છે તો એ પણ એક ખૂબ સન્માનજનક બાબત છે કે અમારા ઘરે દીકરી અવતરી છે. તો એ માતાઓનું સન્માન અને આવી રીતે શિક્ષણને પ્રમોટ કરવા માટે જે દીકરીઓ વધુ ભણેલી છે એના દ્વારા ધ્વજારોહણ, આવું સુંદર એક કાર્યક્રમ આવી રીતે યોજવામાં આવે છે જેથી સામુદાયિક અભિપ્રેરણની આ ખૂબ સુંદર પ્રવૃત્તિ રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવામાં આવેલ છે. આ એક ખૂબ સારી બાબત છે અને જે કદાચ અમારા દર્શક મિત્રોને પણ કદાચ આજે આ સેટકોમના માધ્યમ દ્વારા જાણવા મળી હશે. સાથે સાથે દર્શનાબેન, આપણે અત્યાર સુધી એ ચર્ચા કરી, પ્રશ્નો કર્યા કે શિક્ષણ કેમ જરૂરી છે, દીકરીઓને સશક્ત કરવી કેમ જરૂરી છે, શાળામાં શું વ્યવસ્થા છે, દીકરીઓ માટે જે સ્કૂલે જાય છે એના માટે ટ્રાન્સપોર્ટેશનની શું વ્યવસ્થા છે, તો ક્યાંક એવો ભાગ એક છૂટી ગયો છે કે જે એ જ ઉંમરની દીકરી છે કે જે ઘણા બધા કારણોસર કૌટુંબિક આર્થિક પરિસ્થિતિ નબળી હોય, નાના ભાઈ બહેનની જવાબદારી હોય, બીજી અન્ય પરિસ્થિતિઓના કારણે એ દીકરીઓ પોતાનો ઈચ્છે છે પણ અભ્યાસ નથી કરી શકતી, ઘરની બહાર નથી જઈ શકતી, ઘણા એવા કુરિવાજોનો પણ એ ભોગ બનતી હોય છે નાની જ ઉંમરથી. તો એ જે સ્કૂલ નથી જતી, જેને શાળા ડ્રોપ આઉટ દીકરીઓ છે, તો એના માટે આપનું શું માનવું છે અથવા તો સરકારશ્રી એ લોકો માટે શું કરી રહી છે? ખૂબ સુંદર વાત કીધી. કારણ કે જે દીકરીઓ શાળાએ નથી જઈ રહી હતી, આ તો આપણે બધાએ વાત કરી જેને શાળામાં જઈ શક્યા છે એના પછીની બાબતો છે, પણ જે દીકરી શાળાનું પગથિયું ચડી જ નથી, કદીએ શાળાએ ગઈ નથી અથવા તો અધવચ્છેથી શાળા છોડી દીધી છે કે પાંચમા ધોરણ પછી કે છઠ્ઠા ધોરણ પછી, કે આપણે હમણાં વાત કરીએ એમ કે ગામની બીજી ગામમાં જવાનું થાય છે તો આઠમા ધોરણ પછી, તો આ રીતે જે દીકરીઓ અધવચ્છેથી શાળા છોડી દીધી છે કોઈપણ કારણોસર, કે ઘરે ભાઈ બહેનને સાચવવાની જવાબદારી છે કે ખેતરમાં મજૂરીએ જવું પડે છે, તો અન્ય કોઈ પણ કૌટુંબિક જવાબદારી છે, તો દીકરીઓ જ્યારે શાળા કન્ટિન્યુ નથી કરી શકતી ત્યારે એ લોકો માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી નિવાસી વ્યવસ્થાની પણ જોગવાઈ છે. આપણા રાજ્યમાં આવી 249 જેટલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો કાર્યરત છે અને 28,000 જેટલી દીકરીઓ એમાં અભ્યાસ કરી રહી છે. આમાં આ જ પ્રકારની દીકરીઓ છે જે બેને વાત કરી એમ કે જે લોકો શાળા છૂટી ગઈ છે અથવા તો એમના સમાજની આ પહેલી જ દીકરી છે કે જે શાળાનું પગથિયું ચડીને શિક્ષણ પૂરું કરીને પોતે કંઈક વ્યવસાય અથવા પોતે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી શકી છે. તો આપણે એની માર્ગ એનું આપણે એક વિડીયો પ્રેઝન્ટેશન પણ જોઈશું. પણ હું યોજના વિશેની થોડીક વાત કરું કે અહીંયા શું છે. તો આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના જે છે એ ધોરણ 6-12 માટેની છે, એટલે અહીંયા શિક્ષણ પણ આપવામાં આવે છે, શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દીકરીઓ, મોટાભાગની આપણી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો છે ધોરણ 6-12ની નિવાસી વ્યવસ્થા માત્ર છે. જેમ ઘરેથી શાળાએ જાય છે એમ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવીને એ નજીકની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જઈ શકે છે. એ જવા માટે જેમ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી એમ દીકરીઓને ચાલતા ન જવું પડે એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા KGBVsમાં પણ ઉપલબ્ધ છે. તો શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે છે, એનો એકેડેમિક સ્ટેટસ પણ વારંવાર, ધારો કે હવે પ્રથમ સત્રાંત પરીક્ષા અત્યારે ચાલી રહી છે તો દીકરીઓનું ધોરણવાર શું પરિણામ છે એ પરિણામને પણ અહીંયા રાજ્ય કક્ષાએથી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે અલગ અલગ મોનિટરિંગ આપણું શિક્ષણ વિભાગ દ્વારા થાય છે એમાં અલગ અલગ બાળકોનું ધોરણવાર એના એકમવાર એટલે કે લર્નિંગ આઉટકમ વાઇઝ મોનિટરિંગ થાય છે અને એના દ્વારા દીકરીઓનું શૈક્ષણિક પ્રગતિ થઈ છે કે કેમ એ પણ KGBVsમાં સુનિશ્ચિત કરવામાં આવે છે તેના નિવાસી સ્ટાફ દ્વારા. સાથે સાથે એને પોષણયુક્ત આહાર, એનું દર મહિને BMI, દર 3 મહિને એનું હિમોગ્લોબિન ચેક, જે આપણી
નજીકના પીએસસી સીએસસી સેન્ટરથી કરાવવામાં આવે છે આયરન ફોલિક એસિડની ગોળી. સાથે સાથે કોઈ દીકરીને વધારે એનિમિક છે તો એ પ્રકારની પણ એને તબીબી સુવિધાઓ આપણે આપવામાં આવે છે. સાથે સાથે દીકરીઓને અહીંયા પણ સ્વરક્ષણ તાલીમ, અલગ અલગ કૌશલ્યોની તાલીમ, કે ધારો કે દીકરીને રસ છે કે મારે કંઈક આમાં કાર્પેન્ટરી કે એગ્રીકલ્ચર કે કોઈપણ સ્કિલ મેળવવી છે, કોઈપણ કૌશલ્ય હસ્તગત કરવું છે, તો એ પ્રકારની તાલીમો પણ કેજીબીવીઝમાં આપવામાં આવે છે. તો દીકરીઓને સારું મફત રહેવાનું, જમવાનું, સાથે સાથે શિક્ષણ અને એમને સશક્તિકરણ, આ બધી જ બાબતો કેજીબીવીઝમાં આપવામાં આવે છે. આપ જ્યાં રહો છો ત્યાં નજીકમાં પણ કેજીબીવીઝ હશે, આપ એની મુલાકાત પણ લઈ શકો છો. અને આ પ્રકારની જે એમાં આ એની મૂળ એની જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જે લાયકાતના ધોરણોની વાત કરીએ, તો એવી જ દીકરીઓ કે જે શાળાથી ડ્રોપ આઉટ છે, શાળા બહારની દીકરીઓ છે, જે લોકો શિક્ષણ પ્રાપ્ત સામાન્ય રીતે ઘરની નજીક જ કરી શકે છે, એના માટેની આ સુવિધા નથી. એટલે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી કુટુંબો ધરાવતી જે દીકરીઓ છે, પણ મૂળ એનો જે આપણો લાયકાતનું ધોરણ છે એ દીકરી શાળા બહારની છે, શિક્ષણ પૂર્ણ ન કરી શકે એવી દીકરી છે, એ દીકરીઓ માટેની આ સુવિધાઓ છે. અને સરકારશ્રીનું આ ખૂબ સુંદર યોજના છે કે જેના દ્વારા રાજ્યમાં ખૂબ જ સારી સારી પ્રેક્ટિસીસ બહાર આવી છે, સફળ વાર્તાઓ બહાર આવી છે કે 2004-05થી જ્યારે આ કેજીબીવીઝ ચાલે છે ત્યારે ઘણી બધી દીકરીઓ આપણી ડૉક્ટર, એન્જિનિયર, નર્સ, પોલીસ, અલગ અલગ શિક્ષક, અલગ અલગ વ્યવસાયમાં પોતપોતાનું અને પોતે સેલ્ફ એમ્પ્લોયડ પણ થઈ છે. આવા ઘણા બધા ઉદાહરણો છે. તો હિમાલીબેનને વિનંતી કરીશ કે આપણે એક વિડીયોના માધ્યમથી એ દીકરીઓની કેસ સ્ટડીઝ પણ જોઈએ. કઈ બાતિયાં એસી હોતી હૈ જિન્હેં જ્યોતિ બનાને કે લિયે અંધેરે કોનોં સે બહાર લાના જરૂરી હોતા હૈ. કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય યાની કે કેજીબીવી ગુજરાત કી વજહ સે પ્રજ્વલિત હર જ્યોતિ કી કહાની એસી બાતિયોં કી મિસાલ હૈ. પ્રિયા, ભાંગુ, સુનંદા, નિર્મા, નીલમ, યે હૈ કુછ જ્યોતિયોં કે નામ. કેજીબીવી યોજના કે જરિયે ઇન બાતિયોને પાયા અપના ખુદ કા દિયા, બની ખુદ હી જ્યોતિ, ઔર અબ અપની રોશની સે કર રહી હૈ દૂસરી જિંદગીયાં બહેતર, ક્યુંકિ ઉન્હે મિલી માર્ગદર્શન કી મશાલ. આઈએ મિલે કુછ એસી હી બાતિયોં સે, દેખેં યે કૈસે બની રોશન જ્યોતિ. ये है चंदा बहन सुरेश भाई महला. गांव कपराडा. घर से स्कूल बहुत दूर था और छोटे भाई बहनों का ख्याल भी तो रखना था, सो पढ़ाई छोड़नी पड़ी. लेकिन फिर केजीबीवी ने हाथ थामा और हर अवरोध दूर हुआ. मजदूर माँ बाप की बेटी उन दिनों ठीक से पढ़ लिख भी नहीं सकती थी, लेकिन यहाँ विद्यालय में आने के बाद चंदा ने दौड़ प्रतियोगिता में तीसरा स्थान प्राप्त किया और हाल में अंग्रेजी विषय में स्नातक की पढ़ाई भी हो रही है और साथ ही ट्रैफिक पुलिस के तौर पर वापी में कार्यरत है. अगर केजीबीवी ने मेरा हाथ नहीं थामा होता तो मैं कभी अपनी जिंदगी को अलग तरह से जीने के बारे में सोच भी ना पाती. मैं केजीबीवी की वजह से सपने देखना और उन्हें सच करना सीख पाई, क्योंकि यहाँ मेरा हाथ थाम मुझे मेरे सपनों की दिशा दिखाने के लिए हर क्षण मार्गदर्शन मिला. कुछ ऐसी ही कहानी रही है प्रिया बहन विजय भाई डोडिया की. घर से स्कूल का रास्ता कठिन था. माता पिता मुश्किल से दो वक्त की रोटी कमाते थे. वहां बेटी को स्कूल भेजने के बारे में सोचना भी दूर की बात थी. वहीं आशा की किरण बनकर केजीबीवी ने उजियारा फैलाया. शुरुआत में तो केजीबीवी में प्रिया को अपनापन नहीं लगता था, लेकिन जल्द ही उसने यहाँ अपनी जगह बना ली. वो माइक्रोबायोलॉजी के साथ बीएससी कर चुकी है और अब मांगरोल शहर में लैब टेक्नीशियन का काम कर रही है. स्कूल से घर के लंबे फासले को केजीबीवी ने न केवल कम किया बल्कि मुझे उस पर दौड़ना भी सिखाया. केजीबीवी ने मुझे मेरी ही शक्तियों से परिचित करवाया और उन्हें इस्तेमाल करना भी मैंने यहीं से सीखा. मुझे गर्व है कि मैं केजीबीवी की विद्यार्थी हूँ. भानु बहन श्याल, जिनके नाम में भानु यानी कि सूर्य है, वो ऐसे गांव में पैदा हुई जहां बहुत समय तक बिजली नहीं थी. श्याल बेट की भानु को पढ़ाई करने का बहुत मन था, लेकिन मन का चाहा कहां आसानी से होता है.
उसके परिवार से लेकर समाज के लोगों को समझाने की जिम्मेदारी केजीबीवी के शिक्षक ने ही उठाई। मोती जैसे सुंदर अक्षर लिखने वाली भानु ने मजदूरी करते करते अपना स्कूली अभ्यास पूर्ण किया। आज आंगनवाड़ी में नौकरी के साथ बीए का अभ्यास भी कर रही है। क्योंकि बाती को रोशन होने से कोई रोक सका है क्या भला। जाफराबाद और राजला जैसे अंतरयाल इलाके में केजीबीवी है, जिससे भानु बहन जैसी कन्याओं को सहायता मिल रही है। सियारबेट एक टापू है जहाँ एक अरसे तक बिजली नहीं थी। इस अंधेरे में मैंने एक सपना देखा, पर उस सपने को साकार कैसे करूं? केजीबीवी के रूप में मुझे उजाला मिला। आज मैं आंगनवाड़ी में काम करती हूँ और शिक्षक बनकर दूसरे बच्चों को पढ़ाई की डगर पर आगे बढ़ाना चाहती हूँ। उनकी प्रगति में ही मेरा विकास है, यही तो समझती हूँ मैं केजीबीवी में। रानीपुरा की रिंकल बहन वसावा ने भरूच जिले के केजीबीवी की राह अपनाई और प्राथमिक शिक्षा वहीं पूरी की। रानीपुरा का केजीबीवी गुजरात सरकार की पहल है। यहाँ से जो तालीम मिली उसी के दम पर 12वीं कक्षा के विज्ञान संकाय में पढ़ने के बाद रिंकल ने नीट की परीक्षा भी अच्छे नंबरों से पास की है। एक वक्त पर जो दिशाहीन थी, अब वो श्री वीएम मेहता इंस्टीट्यूट ऑफ आयुर्वेद राजकोट में बीएएमएस की पढ़ाई शुरू कर रही है। ये केजीबीवी से अपनी पढ़ाई पूरी करने के बाद भी केजीबीवी से जुड़ी हुई है। मैं बचपन से ही डॉक्टर बनना चाहती थी। दूसरों का इलाज करना, सेवा करना मेरी चाह थी, लेकिन ये सपना पूरा कैसे होगा ये नहीं जानती थी। केजीबीवी के मार्गदर्शन की वजह से आज मेरे लिए बहुत सारे विकल्प खुल गए हैं। मैं मेडिकल कॉलेज की विद्यार्थी बन पाई क्योंकि मुझे केजीबीवी ने भरोसा दिया कि मैं भी ये कर सकती हूँ। ये है केजीबीवी का प्रभाव इन बाती समान बेटियों की जिंदगी पर। दिशाहीन को दिशा दिखाना, सही मार्गदर्शन के जरिए उन्हें गढ़ना। कुछ घंटे नहीं बल्कि पूरे साल हर दिन यानी 365 दिन केजीबीवी के दरवाजे इन बेटियों के लिए खुले होते हैं। केजीबीवी का लक्ष्य है ये बेटियां न कभी अपनी पढ़ाई छोड़ें, न कभी तारुण्य की चंचलता में मार्ग से भटकें और खुद की क्षमता का सही उपयोग कर सिर्फ खुद का नहीं दूसरों का जीवन भी रोशन करें। अब डॉक्टर या खिलाड़ी या शिक्षिका बनने की चाह रखने वाली इन बातियों को अंधेरे कोनों से बाहर आने से कोई रोक नहीं सकता। शक्ति, करुणा, जतन, हिम्मत, ये हैं इन ज्योति बनी बातियों के दूसरे नाम। आइए केजीबीवी के माध्यम से ज्योतियां प्रज्वलित करें, समाज को जागृति के साथ उजालों से भरें। तारुण्य की चंचलता को शिक्षा में आगे बढ़ाने के लिए केजीबीवी एक पथ प्रदर्शक के रूप में उभर के आया है। सर, आपणे जेम વિડિયોમાં જોયું કે સરકાર શ્રી દ્વારા કસ્તુરબા બાલિકા વિદ્યાલય એટલે કે એવી દીકરીઓ માટેની પણ ચિંતા કરી છે કે જેમ અગાઉ પણ કીધું એમ કે જેનું શિક્ષણ છોડી દીધું છે અથવા તો કોઈ કારણસર એનાથી વંચિત છે, તો આ ખૂબ એક પ્રેરણાદાયક પગલું છે। હવે એક આ તો થઈ વાત હવે ડ્રોપઆઉટ દીકરીઓ કે જે શાળાએ નથી જઈ શકતી અથવા તો અધૂરો અભ્યાસ છોડી દીધો છે, તો બીજો એક પ્રશ્ન એ પણ થાય છે તો આવી દીકરીઓના કૌશલ્ય વિકાસ માટે એમની સ્કિલ્સ ડેવલપ કરવા માટે સરકારશ્રી કંઈ પગલાં ભર્યા છે અથવા તો કંઈક કામગીરી થઈ રહી છે એના માટે? સાચી વાત છે, કારણ કે અત્યારે આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સ્કિલ ઇન્ડિયા આપણે બધી જ જગ્યાએ સાંભળી રહ્યા છીએ, એટલે દરેક અને આપણી જે નવી શિક્ષણ નીતિ આવી, નવી શિક્ષણ નીતિમાં પણ આ બધી વસ્તુ સૂચિત કરી છે કે દરેક બાળકને એકાદ સ્કિલ તો આવડવી જ જોઈએ। તો શાળાઓમાં પણ આ કામગીરી શરૂ થઈ ગઈ છે, કેજીબીવીઝમાં તો છે જ, પણ શાળાઓમાં પણ સરકારશ્રી દ્વારા જેમ જેમ અનુદાન મળતું જાય છે એમ એમ અત્યારે આપણે અલગ અલગ સ્કિલ પર જે નેશનલ સ્કિલ કાઉન્સિલ છે એના તરફથી NSDC NIOS આ બધાની સાથે ટાઈપ કરીને શાળાઓમાં અલગ અલગ ટ્રેડ
એના સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે કે જેથી બાળક જ્યારે બહાર નીકળે ત્યારે એની સાથે 10th 12th પૂરું કરે, 10મું 12મું પણ સાથે સાથે એની પાસે સ્કિલ સર્ટિફિકેટ પણ હોય, એના ગુણ પણ આપણે એને બોર્ડના માર્ક્સમાં ગણીએ છીએ. તો આ રીતે અલગ અલગ સ્કિલ જે હમણાં આપે KGPVsમાં તો જોઈ જ કે દીકરીઓને જેમાં રસ છે એ પ્રમાણેની સ્કિલ તો છે જ, પણ સાથે સાથે એવું સ્ટીરિયોટાઈપિક નહીં કે દીકરીઓ હોય તો માત્ર સીવણ જ શીખે કે બ્યુટી પાર્લર જ શીખે, પણ સાથે સાથે એગ્રીકલ્ચર, ધારો કે એના પપ્પાનું સારું એવું મોટું ખેતર છે તો વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરી શકે એના માટેનું માર્ગદર્શન પણ આ રીતે અલગ અલગ જે વોકેશનલ કોર્સ ચાલે છે શાળાઓમાં, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં, સરકારી માધ્યમિક શાળાઓમાં, ત્યાં આ બાળકોને આ પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળે છે, તક મળે છે કે જેથી બાળકો પોતપોતાના અલગ અલગ જે એપરલ છે, બ્યુટી કલ્ચર છે, એગ્રીકલ્ચર છે, આવા અલગ અલગ ટ્રેડમાં એમ્બ્રોઇડરીઝ છે, આવા અલગ અલગ ઘણા બધા કોર્સીસ છે કે જે આચાર્યશ્રી બાળકોની સાથે પસંદ કરી, બાળકોની સાથે ચર્ચા કરીને ટ્રેડ પસંદ કરે છે અને ટ્રેડ મુજબનું એને શિક્ષણ કે આપણી શાળાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે સાથે કેરિયર ગાઈડન્સના સેમિનાર્સ પણ સમયાંતરે થતા હોય છે કે 10મા ધોરણ પછી મારું આગળ કયું કેરિયર, મને આમાં રસ છે તો હું કઈ રીતે આગળ વધી શકું, તો એના માટેના કેરિયર ગાઈડન્સના સેમિનાર પણ સમયાંતરે અહીંયા શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત થતા હોય છે કે જેનાથી બાળકોને અને શિક્ષકોને આ તમામને આ બાબતોથી લાભ મળે અને આના માટે આપણા જે વોકેશનલ અરે આપણા માટે એના માટે ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, રોજગાર અને તાલીમ વિભાગ સાથે સંકલન કરીને જિલ્લાઓમાં જે અલગ અલગ કેરિયર કાઉન્સિલર્સ છે એની સેવાઓ ઉપલબ્ધ શાળાઓમાં કરાવવામાં આવે છે, તો જેથી બાળકોને ખબર પડે, દીકરીઓને ખબર પડે કે આગળ જતાં મારે કયા વ્યવસાયમાં જવું છે, ધારો કે એને શિક્ષણમાં જ આગળ વધવું છે તો આગળ ક્યાં આગળ કઈ કોલેજમાં શિક્ષણ હું સારું મને મળશે અને આ શિક્ષણ મેળવ્યા પછી મને કઈ જગ્યાએ નોકરી પણ મળી શકે, તો આના માટેની કોલેજ ક્યાં ક્યાં ઉપલબ્ધ છે અને ક્યાં ક્યાં મને કયા કયા ફેક્ટરી કે કઈ કઈ કંપની કે કઈ કઈ સંસ્થામાં મને નોકરી મળી શકે, આ ત્યાં સુધીના પ્લેસમેન્ટ સુધીના માર્ગદર્શન આપણને સરકારશ્રીના ગુજરાત કેરિયર પોર્ટલ છે, આપ લોક જો મોબાઈલ કે ગૂગલનો ઉપયોગ કરતા હોય તો www.gujaratcareerportal.com એ જો આપ સર્ચ કરશો તો આપણે એમનો વ્યવસાય પણ આપણે એમાં પસંદ કરી શકશો, પણ એના માટે જરૂરી છે તમારો સ્કૂલનો જે ચાઇલ્ડ આઈડી છે 18 આંકડાનો, એ ચાઇલ્ડ આઈડી નાખો અને પાસવર્ડ છે 1 2 3 4 5 6, આ પાસવર્ડ નાખો એટલે આપણે એ વેબસાઇટ આપણે એમાં સર્ચ કરી શકીએ અને આપણે એની અંદરથી માર્ગદર્શન પણ મેળવી શકીએ. તો ખાસ મારી દીકરીઓને વિનંતી છે કે જે લોકોને શિક્ષણમાં આગળ કેરિયર નથી બનાવવું, વોકેશનલમાં કે આવી રીતે ટ્રેડમાં કૌશલ્યમાં પોતાનું ધંધો રોજગાર કરવો છે, તો એના માટે આ ખૂબ સરસ સુવિધા સરકારશ્રી દ્વારા વોકેશનલ અને કેરિયર ગાઈડન્સ અન્વયે આપવામાં આવે છે. ખૂબ સરસ વાત કરી દર્શનાબેને, એટલે સરકારશ્રીએ એક પણ એવો ભાગ નથી છોડ્યો, નાનામાં નાની વસ્તુને પણ દીકરીના શિક્ષણથી લઈને એના કૌશલ્ય વિકાસ સુધીના તમામ પાસાઓને એક પેકેજ સ્વરૂપે બનાવીને સમુદાયમાં મૂકી છે અને ખાસ કરીને દીકરીઓ જે નથી ભણી શકતી, જેને આગળ ભણવું છે તો બધા જ એમની પાસે રસ્તા ખુલ્લા છે. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ પણ છે દીકરીઓ માટે, તો જેમાં દરેક વિભાગ સાથે મળીને દીકરીઓનામાં શિક્ષણનું મહત્ત્વ વધે અને દીકરીઓ ડ્રોપઆઉટ ઓછી થાય એના માટેની એક આ પહેલ કરી રહ્યું છે. લાસ્ટ દર્શનાબેન, હું એક વિનંતી કરું કે ખાસ કરીને અમારા દર્શક મિત્રો જે આજે અમે પ્રોગ્રામ સેટકોમ આયોજિત કર્યો છે, તો 11 તારીખે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ છે અને ખાસ કરીને જ્યાં બાલિકા દિવસની વાત આવે તો ત્યાં દીકરીનું શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ ગણવામાં આવ્યું છે, તો એ દિવસ નિમિત્તે આપ અમારા દીકરીઓ, અમારા વાલીઓ, અમારા દર્શક મિત્રોને તમે કોઈ માર્ગદર્શન આપવા માંગો? ચોક્કસ હિમાલીબેન, આપણે જોયું ને મિત્રો કે થોડાક સમયમાં પણ મેં ઘણી બધી વાત કરવાની કોશિશ કરી છે કે આટલું સરસ જો શાળાએ જ માત્ર આવવાની વાત છે કે હું શાળાએ જઈશ તો મને બધી જ આ પ્રકારની યોજનાઓનો ને સુવિધાઓનો લાભ મળશે, તો મારે ખાલી એટલું જ નક્કી કરવાનું છે કે હું ધોરણ 12 સુધીનું શિક્ષણ અવશ્ય પૂર્ણ કરીશ. એના માટે જ આપણે સમગ્ર શિક્ષા કામ કરી રહ્યું છે, શિક્ષણ વિભાગ કામ કરી રહ્યું છે. તો આપ સૌને મારી આજને દિવસે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે તમામ વાલીશ્રીઓને, માતાઓને મારી ખાસ વિનંતી છે કે આપણે આપણી દીકરીનું જો સુખ ઈચ્છતા હોઈએ કે જો ભલું ઈચ્છતા હોઈએ તો એટલીસ્ટ એને શિક્ષણ તો આપીએ જ, બીજું કંઈ પણ એને
સંપત્તિમાં નહીં આપી શકીએ ને જ્યારે વડાવીશું ત્યારે, કે ધારો કે એને કોઈપણ બહુ મોટું આપણે કરિયાવર નહીં આપીએ, પણ જો શિક્ષણનું આવડું મોટું કરિયાવર જો આપ્યું હશે તો એ પોતાના પગભર થશે, પોતાના જીવનમાં પણ શિક્ષણથી એ બીજાનું રિસ્પેક્ટ જાળવતા શીખશે અને પોતે પણ પોતાનું જીવન બહુ જ સરળતાથી પસાર કરી શકશે. ખાસ એટલું અગત્યનું હું આપને સૌને વિનંતી કરીશ કે જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એવું નથી કે મારે બીજાને નાના નીચા સમજવા છે, તમામનું રિસ્પેક્ટ જાળવીને કઈ રીતે હું આગળ વધી શકું. શિક્ષણ એટલે આપણે એમાં ઉદ્ધતાઈ કે સ્વચ્છંદતા ન આવવી જોઈએ. શિક્ષણની સાથે સાથે મારામાં બીજાની રિસ્પેક્ટ કરવાનો, માન જાળવવાનો પણ એટલો જ ગુણ જળવાવો જોઈએ, એ પણ આપણે ખાસ સુનિશ્ચિત કરવાનું છે. તો આપ સૌને મારી ખાસ અપીલ છે, વિનંતી છે કે આપણે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખીશું અને દીકરીઓને અવશ્ય શિક્ષણ અપાવીશું. દર્શનાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપે જે અમારા દર્શક મિત્રો માટે, ખાસ કરીને એવી દીકરીઓ જે શાળા ડ્રોપઆઉટ છે અને જે શિક્ષણથી વંચિત છે અને નથી ભણી શકતા, તો એવી દીકરીઓ માટે આપે અહીંયા માર્ગદર્શન આપ્યું. સાથે સાથે કસ્તુરબા બાલિકા વિદ્યાલયની આપે જે વાત કરી, જેન્ડર ઓડિટની વાત કરી, સરકારશ્રી ઘણી સંવેદનશીલ છે દીકરીઓના શિક્ષણ માટે, ઘણા બધા સંવેદનશીલ પગલાં પણ લીધા છે. તો જે આપે અહીંયા અમારા દર્શક મિત્રોને જણાયા એ બદલ હું મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપનો ખૂબ આભાર માનું છું. નમસ્તે.